હવે કોલસાના ઉપયોગ તો જોઈ લીધા, હવે કોલસો બન્યો કઈ રીતે એ વાર્તા છે આપણે જોવાની છે. તમે નાના પણ થાવ તો કહો છો કોલસાની વાર્તા, બરોબર? એ આપણે સમજીએ. લગભગ 200 મિલિયન વર્ષ પહેલા, 200 મિલિયન યાદ રાખજો, 2-5 વર્ષની વાત નથી, બહુ એટલે બહુ પહેલાની સદીઓની વાત છે. કે એ પહેલાની સદીઓમાં શું થતું હતું કે જે નીચાણવાળા વિસ્તારો બહુ હતા બધા વધારે, અત્યારે તો આપણે ઊંચાણવાળા વિસ્તારો થઈ ગયા છે, બરોબર છે? જે નીચાણવાળા વિસ્તારો હતા તેમાં વૃક્ષો છે, જંગલો છે, આવું બધું છે એમાં જોવા મળતું હતું. હવે થતું શું દિવસે દિવસે કે નદીઓમાં પૂર આવતા, સુનામી આવતી, ભૂકંપ આવતો, તો જે નીચાણવાળા વિસ્તારો હતા ને એમાં જે બધા જંગલો હતા ને બધા દરતા થયા બધા, એટલે જંગલો બધા દરતા થયા તો બીજી બધી માટીઓ છે એની ઉપર આવી ગઈ, અને માટીઓ દ્વારા બધા જંગલો ને વૃક્ષો ને બધું છે એ દરતા થઈ ગયું. એટલે થયું શું કે બધું છે એ પ્રાણીઓ કોઈ મહિલા હોય અથવા કોઈ ના પ્રાણીઓ એ બધું છે એ દરતા થઈ ગયું. હવે બધું છે એ દરતા થઈ ગયું પછી એમાં શું થયું કે ધીમે ધીમે જમીનનું દબાણ છે એ વધતું ગયું, તાપમાન તો વધશે જ કેમ કે બધું છે એ જમીનમાં દટાવા માંડ્યું, બરોબર? પછી ધીમે ધીમે છે એ તાપમાન ને બધું છે એ વધવા માંડ્યું, એનું દબાણ છે એ વધવા માંડ્યું, અને ધીમે ધીમે એ બધું છે એ જમીન અંદર દટેલું હતું. તો એક સમયે ધીમે ધીમે એમાં પ્રક્રિયા છે નેચરલ થઈ, એટલે કુદરતી રીતે પ્રક્રિયા થઈ અને એનું ધીમે ધીમે કોલસામાં રૂપાંતર થવા માંડ્યું. આવી રીતે જે કોલસો છે એ બનેલો છે. આ બહુ ઘણા એટલે લાખો કરોડો વર્ષો પહેલાની વાત છે, એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, હમણાંની કોઈ વાત નથી. ઊંચા દબાણ અને તાપમાનને લીધે જે મૃત વનસ્પતિઓ હતી એ ધીમે ધીમે છે કોલસામાં પહેરવાતી ગઈ, અને મૃત વનસ્પતિનું ધીમે ધીમે કોલસામાં રૂપાંતર થવા માંડ્યું. હવે કોલસામાં રૂપાંતર થવા માંડ્યું તો એ પ્રક્રિયાને કહેવાય છે કાર્બોનાઇઝેશન. આ તમારે 1 માર્ક્સમાં 1-2 વાક્યમાં પ્રશ્ન આવશે જ કે કાર્બોનાઇઝેશન પ્રક્રિયા છે કોને કહેવાય, તો કે મૃત વનસ્પતિ છે એનું કોલસામાં ધીમે ધીમે રૂપાંતર થવા માંડ્યું એને કહેવાય છે કાર્બોનાઇઝેશન. એટલે આ વસ્તુ આપણે છે યાદ રાખવાની છે કે કાર્બોનાઇઝેશન કોને કહેવાય, બરોબર? હવે આ કોલસો છે, હવે માની લો કે અહીંયા આ કોલસાની વાત છે ટોપિક છે. હવે કોલસાને આપણે ગરમ કરીએ છીએ વાતાવરણમાં, કોલસાને જ્યારે કોલસાનો એનું સંજ્ઞા શું થશે સી, અને એની પ્રક્રિયા એને આપણે હવામાં સળગાવી છે અથવા તો કોઈ પણ રીતે સળગાવી છે, તો સળગાવશે એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે એટલે કે O2 C+O2 તો શું બનશે CO2, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે. કોલસાને જ્યારે સળગાવીએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ નીકળતો હોય છે. હવે જ્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ નીકળતો હોય છે તો સાથે સાથે એમાંથી બીજા ઘણા બધા પદાર્થો છે એ નીકળતા હોય છે. જે ઘણા બધા પદાર્થો નીકળે છે એનું નામ છે કોક, કોલટાર અને કોલગેસ. આ ત્રણે ત્રણ પદાર્થ છે એ આપણે જોવાના છે કે જે કોલસાને સળગાવવાથી આપણને આ ત્રણે છે આપણને તત્વો છે મળતા હોય છે. શું છે કોક, કોલટાર અને કોલગેસ? હકીકતમાં બધા કાળા રંગના છે, બધા પદાર્થ હોય છે પણ થોડા અલગ અલગ હોય છે. એ આપણે જોઈએ ને તો આપણે ખબર પડે કે ભાઈ આ કોક છે, આ કોલટાર છે, આ કોલગેસ છે. કોલગેસ તો વાયુ સ્વરૂપે મળતો હોય છે, બરોબર છે? અને કોક અને કોલટાર છે કાળા રંગના પદાર્થ હોય, બરોબર? ચારકોલ નો તમે જોયું હોય તો ચારકોલ નો ભૂકો પણ હોય છે અને ચારકોલ ના આટલા કાળા રંગના પદાર્થ પણ હોય છે, તો એને આપણે કોક છે કહી શકીએ છીએ. હવે કોક નું પેલા જોઈએ કે એની લાક્ષણિકતા શું છે. કોક જે છે એક તો સખત પદાર્થ છે, સખત એટલે જાડો, પછી છે છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ. છિદ્રાળુ એટલે કાળા કાળા વાળો અને કાળા રંગનો પદાર્થ. એટલે તમને પૂછશે કે કોક વિશે 2 માર્ક્સમાં પૂછે કે કોક વિશે માહિતી આપો, તો છે 2 જ પોઈન્ટ પણ 2 પોઈન્ટના 2 માર્ક્સ મળે છે એટલે આ રોકડા પોઈન્ટ રોકડા માર્ક્સ કહેવાય. એટલે આ વસ્તુ આપણે પાકી કરી દેવાની. સખત છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ સ્ટીલ અને ધાતુમાં બનાવવામાં કોકનો ઉપયોગ છે થતો હોય છે. તમને અહીંયા ટેક્સ્ટબુકમાં લખ્યું છે નિષ્કર્ષણ, નિષ્કર્ષણ એટલે કે બનાવવું, બરોબર? એટલે એ વસ્તુ ધ્યાન રાખજો. સ્ટીલ બનાવી છે કે કોઈ ધાતુ બનાવી છે તો તેમાં કોકનો ઉપયોગ છે એ જોવા મળતો હશે. હવે છે કોલટાર. તો કોલટાર શું છે? એક કાળું ઘટ અને વાસ આવે, આપણને ન ગમે એવી વાસ હોય છે, બરોબર છે? પેટ્રોલિક એવી કલર વાસ હોય તો એ એવી વાસ પણ એ કોલટાર ઘટક એમાં હોય જ છે, બરોબર? તો કાળું ઘટ અને આપણને ન ગમે એવી વાસ હોય પ્રવાહી છે. હવે આમાં 200 જેટલા પદાર્થો
પોષણ હોય છે પણ આપણે એમાં ડીપમાં જવાનું નથી કે કયા કયા પદાર્થ હોય છે આપણે ખાલી યાદ રાખવાનું છે પ્રાથમિક ઘટક એટલે કે કોઈ પણ વસ્તુ જ્યારે સ્ટાર્ટિંગમાં બનાવવાતી હોય ને ત્યારે એમાં સ્ટાર્ટિંગમાં આ ઘટકનો ઉપયોગ થતો હોય બરોબર આપણે જેમ કે જો ઉદાહરણ તમે જોજો કે રંગો છે બધી દવાઓ છે સુગંધિત દ્રવ્યો એટલે કે સ્પ્રે અને પરફ્યુમ છે અને ખાસ ફૂદા એવો શબ્દ લેવો છે તમને ટેક્સ્ટ બુકમાં ફૂદા અથવા તો ફૂદાને શું કહેશો તો કે તમે ખેતરોમાં ને એમાં અથવા તો જે હરિયાળી વધારે હોય લીલા ઘાસવાળો વિસ્તાર તો એમાં સૌથી નીચે એક વ્હાઇટ કલરની તમને અલગ પ્રકારની જીવાત મળતી હશે એને કહેવાય છે ફૂદા તો એ જીવાતોને બધાને દૂર કરવા માટે એમાં ડામરની ગોળીનો ઉપયોગ થતો જોવા મળે છે એટલે ડામરની ગોળી જે છે ને એ બનાવવામાં આવે ને તો સ્ટાર્ટિંગમાં પેલા કોલ્ટરનો ઉપયોગ કરી અને પછી બનાવવામાં આવે છે એટલે ટૂંકમાં કહેવાય એમ માગે છે કે જે કોઈ પણ પદાર્થ છે ને એ બનાવવા માટે જયારે સ્ટાર્ટિંગમાં એની પ્રક્રિયા ચાલુ કરી હોય ને ત્યારે કોલ્ટરનો ઉપયોગ થશે એટલે આપણે એમ છે કે ભાઈ દવા છે તો દવા તો વાઇટ કલરની હોય એમાં કઈ રીતે ઉપયોગ થાય પણ એ દવા બનાવવા માટે એમાં સ્ટાર્ટિંગમાં સૌથી પહેલા કયા કયા મટીરિયલ ભેગા કરી અને પછી બનાવવામાં આવે છે તો ત્યારે કોલ્ટરનો ઉપયોગ થતો હોય એટલે એ પ્રક્રિયા આપણે કોઈ ઇન્ડસ્ટ્રીમાં એમાં જોઈએ ને તો આપણને ખબર પડે એમને મામાને ખ્યાલ ન પડે હા યુટ્યુબમાં એમાં આપણે સર્ચ કરીને જોઈ શકીએ છીએ કે ભાઈ હાઉ ટુ મેક કોલ્ટર ફ્રોમ મેડિસિન ફ્રોમ કલર્સ તો આપણને કંઈક ને કંઈક યુટ્યુબમાં સારા સારા વિડીયો છે એ જોવા મળશે તો આપણને ખબર પડી જશે કે કઈ રીતે એમાંથી બનાવવામાં મેળવવામાં આવે છે અને હવે છેલ્લું છે કોલગેસ હવે શું થાય છે તો કે આમાં આપણે કોક છે તો કોલસામાંથી જ્યારે કોકને મેળવવામાં આવે છે અને ગરમ કરવામાં આવે છે એની ઉપર પ્રક્રિયા કરવામાં આવે છે તો આમાં દસમા ધોરણમાં એક આખો પ્રયોગ જ આવે છે આનો જ બરોબર એનું થોડું તમને અહીંયા કીધેલું છે તો એ કોલસામાંથી જ્યારે કોક બનાવવામાં આવે છે ને ત્યારે વાયુ સ્વરૂપે જે આપણને મળે છે ને એ કોલ ગેસ મળે છે અને વાયુ બધે છે એ એક પાત્રમાં ભેગો કરવામાં આવે છે ધોરણ દસમાં આખા પ્રયોગ સહિત આ વસ્તુ છે એ આપેલી છે પણ આપણે આઠમા ધોરણમાં છીએ આ વસ્તુ છે એ ખાલી એક વ્યાખ્યા માટે જ છે કે જ્યારે કોલસામાંથી કોક છે બનાવવામાં આવતો હોય ત્યારે વાયુ સ્વરૂપે આપણને કોલ ગેસ મળતો હોય છે હવે તમારા એક ટેક્સ્ટ બુકમાં નીચે ઓરેન્જ બોક્સમાં તમને માહિતી આપેલી છે બહુ સારી એવી માહિતી છે કે કોલગેસ નો ઉપયોગ પેલા ક્યાં થતો તો કે કોલગેસ નો ઉપયોગ પેલા ન્યુયોર્ક જે સિટી હતું એમાં રસ્તા ઉપરની જે લાઈટ હતી એ લાઈટ ચાલુ કરવા માટે કોલગેસ નો ઉપયોગ થતો હતો બરોબર આ વસ્તુ ધ્યાનમાં રાખજો કોલગેસ નો ઉપયોગ શેમાં થતો રસ્તા પરની લાઈટ ચાલુ કરવા માટે કેમ કે કોલગેસ છે ને એને પ્રકાશ નો સ્ત્રોત પણ કહેવામાં આવે છે અને ઉષ્ણ ઉર્જાનો પણ સ્ત્રોત કહેવામાં આવે છે તો આ બે નો ઉર્જાનો સ્ત્રોત છે એટલા માટે રસ્તા ઉપરની લાઈટ ચાલુ કરવા માટે કોલગેસ નો ઉપયોગ થતો હતો એટલે આપણા માટે તો આશ્ચર્યની વાત છે બરોબર છે પણ પછી શું થાય કે દિવસે ને દિવસે છે એ મોંઘું પડતું હોય એટલે નવી ટેકનોલોજીથી આપણે અત્યારે રસ્તા પરની લાઈટ છે તો સૂર્યપ્રકાશથી પણ ચાર્જ કરીને આપણે ચલાવી લઈએ છીએ કેમ કે તેમાં કુદરતી તત્વનો ઉપયોગ કરીએ છીએ હવે એ તો ખૂટવાનું નથી બરોબર એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની અને કારખાનાઓમાં એમાં બધી જ જગ્યાએ કોલગેસ નો ઉપયોગ છે એ થતો હોય છે અહીંયા સુધી આપણે જે રાખીએ છીએ જવો શું શું સંજા ફરીવાર લઈ લો બે સંસાધન જોયા કે આ કુદરતી કહેવાય કે આ માનવ સર્જિત કહેવાય કુદરત તરફથી મળે કુદરતી સંસાધન અને માનવ દ્વારા બનાવેલા છે એને કહેવાય છે માનવ સર્જિત સંસાધન જે કુદરત તરફથી મળેલા છે તેને કહેવાય છે કુદરતી સંસાધન આપણે જે સંસાધનનો ઉપયોગ કરીએ છીએ એવા બે છે પુનઃપ્રાપ્ય અને પુનઃઅપ્રાપ્ય પુનઃપ્રાપ્ય કે જેનો જથ્થો અમર્યાદિત છે ખૂટે એવા નથી સૂર્યપ્રકાશ પાણી હવા એવું બધું અને જેને આપણે વાપરીશું અને ખૂટી જશે તો એ બધાને કહેવાશે પુનઃ અપ્રાપ્ય જંગલો ખનિજોના ઉદાહરણ લઈ શકીએ પ્રવૃત્તિ ખાસ કે કામની નથી કેમ કે ખાલી આપણે સમજવા માટે જોડો અશ્મી બર્તનની વ્યાખ્યા કે સજીવોના વૃદ્ધિના અવશેષોમાંથી જે કંઈ પણ આપણને મળે છે તો એને કહેવાશે અશ્મી બર્તન કોલસો પણ શું છે અશ્મી બર્તન કોલસાનો ઉપયોગ યાદ રાખવાનો રેલવે એન્જિન તાપ વિદ્યુત મથક બરોબર કોલસાની વાર્તા કે ઘણા સમય પહેલા થી બધું છે જમીન નીચે દટાતું ગયું વૃક્ષો અને જંગલો બદલ્યું અને પછી ધીમે ધીમે દબાણથી વધવા માંડ્યું તાપમાન વધવા માંડ્યું અને પછી જે મૃત વનસ્પતિ હતી તો એમાંથી ધીમે ધીમે કોલસામાં રૂપાંતર થતું ગયું ખાસ આ વ્યાખ્યા કે મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરની પ્રક્રિયાને શું કહેવાય છે કાર્બોનાઇઝેશન આ એક માર્ક્સની અહીં નિવેદન પછી જે આપણને મળે છે કોલસામાં જે પદાર્થ
કોક વોલ્ટ અને કોલ ગેસ કોક માં શું જોયું સખત છિદ્રાળુ પદાર્થ છે કાળા રંગનો છે સ્ટીલ માં અને ધાતુ બનાવવામાં કોક નો ઉપયોગ છે એ થતો જોવા મળે છે કોલ્ટા છે કાળું ઘટ રંગનું વાસવાળું છે પ્રવાહી છે ખાસ કે પ્રાથમિક ઘટક 250 નું મિશ્રણ તો કરા પ્રાથમિક ઘટક તરીકે ઉપયોગમાં લેવાય છે દવા છે ડાયમંડ ગોળે છે સુગંધિત દ્રવ્ય છે આ બધામાં કોલ્ટા નો ઉપયોગ થશે અને પછી છે કોલ ગેસ તો કોલસામાંથી જ્યારે કોક મેળવવામાં આવે છે ત્યારે વાયુ તરીકે આપણને શું મળે છે કોલ ગેસ નિયોજમાં એમાં સ્ટ્રીટ લાઇટમાં કોલ ગેસનો ઉપયોગ થતો હતો અને કારખાનાઓમાં પણ કોલ ગેસનો ઉપયોગ થાય છે તો આટલું છે આજે આપણે સાહેબા છી બીજા લેક્ચરમાં આપણે આજથી આગળ વધીશું ત્યાં સુધી આટલું છે તમે પાકું કરી લ્યો અને તમારી બુકમાં જઈ લખી લ્યો આપણે લાસ્ટ લેક્ચરમાં પાઠ 5 માં પેટ્રોલિયમના ઘટકો જોયા હતા કોલસાને દહન કરી અને એમાંથી કોક કોલ્ટા અને કોલ ગેસ મળતો હતો એ આપણે સમજ્યા હતા પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય સંયોજનો છે એ સમજ્યા હતા હવે આજે આપણે આગળ વધશું પાઠમાં પેટ્રોલિયમ આપણે એ જોયું હતું કે જમીનમાંથી છે તે આપણે કઈ રીતે મેળવવામાં આવે છે કોલસા ને આપણે કોલસાની વાર્તા પણ જોઈ હતી હવે જોઈએ છીએ પેટ્રોલિયમ તો પેટ્રોલિયમ કઈ રીતે મેળવવામાં આવે તો કે સમુદ્રમાં શું થાય છે કે ઘણા બધા સજીવો હોય છે ઘણા બધા વર્ષો પછી જે કોઈ પણ સજીવો હોય છે એ બધે જે મળતા થાય છે તો એ બધાને શું થાય છે તો કે ભાઈ મળતા મળતા બધા છે નીચે દબાતા જતા હોય છે નીચે દબાતા જતા હોય છે અને તેમાં નીચે જયારે હવાની અવરજવર મળતી હોતી નથી હવાની અવરજવર નથી મળતી હોતી ત્યારે શું થાય છે તો કે ઊંચા દબાણ અને તાપમાનને કારણે જે બધા કુદરતી વાયુમાં ધીમે ધીમે છે એ ફેરવાતા જાય છે અને પછી એમાંથી પેટ્રોલિયમ છે એ મેળવવામાં આવે છે અને તમારી ટેક્સ્ટબુકમાં એક ચિત્ર આપેલું છે એ ટેક્સ્ટબુકમાં શું કે છે એ ચિત્રમાં તો કે પેલા તમને નીચે પાણી દોરેલું આવ્યું છે એની ઉપર તેલ લખેલું છે ને એની ઉપર વાયુ લખેલું છે તો મતલબ કે પાણી અને તેલ અને કુદરતી વાયુ આ બધું છે એ જમીનના જે ખડકોમાં હોય તો પેલા છે એ પાણી જોવા મળશે પછી એની ઉપર તેલ હશે અને પછી એની ઉપર વાયુ હશે હા મેઇન પ્રશ્ન એ છે કે આ બધું છે મિક્સ શું કામ નથી થતું મિક્સ એટલા માટે નથી થતું કેમ કે કોક છે ભારે છે ને કોક છે હળવું છે બરોબર આપણને પણ ખબર છે તમે ઘરે પણ પાણી અને તેલને ભેગું કરજો મિક્સ કરજો તો એ ભેગું નહીં થાય શું કામ તો કે પાણી છે ને એ ભારે છે એટલે પાણી છે ને એ નીચે બેસી જાય અને તેલ છે ને એ હળવું છે એટલે પાણીની સપાટી ઉપર તેલ છે ને એ તરતું જોવા મળતું હોય છે અને એની ઉપર કુદરતી વાયુ કેમ કે તેના કરતા પણ વાયુ છે એ હલકો જોવા મળતો હોય છે એટલા માટે આ ત્રણેયને અલગ કરવામાં આવે છે અને આવી જ રીતે સમુદ્રના પેટાણમાંથી આપણને પેટ્રોલિયમ છે એ મેળવવામાં આવતું હોય છે એટલે આ વાત આપણે ધ્યાનમાં રાખવાની છે હવે છે શુદ્ધિકરણ તમે જો પેટ્રોલ નામ સાંભળ્યું છે પેટ્રોલિયમ વાયુનું નામ સાંભળ્યું છે ડીઝલનું નામ સાંભળ્યું છે ઊંજણ તેલનું નામ સાંભળ્યું છે કેરોસીનનું નામ સાંભળ્યું છે તો આ બધે શું છે તો આ બધા જે ઘટક પદાર્થો છે એ લોકોને અલગ અલગ કરી અને એનું શુદ્ધિકરણ કરી અને આ બધા ઘટકો છે ને મેળવવામાં આવે છે શેમાંથી મેળવવામાં આવે છે તો કે પેટ્રોલિયમમાંથી આ બધા જે મેળવવામાં આવે છે અને પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી જે પદાર્થો મેળવવામાં આવે છે એટલે કે આ બધા પદાર્થો તો જે પ્રક્રિયાથી મેળવવામાં આવે છે એ પ્રક્રિયાને કહેવાય છે પેટ્રોકેમિકલ્સ બરોબર એને પેટ્રોકેમિકલ્સ કહેવામાં આવે છે અને પેટ્રોકેમિકલ્સ એટલે પેટ્રોલ અને એમાંથી શું શું મેળવવામાં છે પેટ્રોલમાંથી તો કે ડિટર્જન્ટ છે રેસા છે નાયલોન છે એક્રિલિક છે પોલિથીન છે આવું બધું જ છે એ પેટ્રોલમાંથી મેળવવામાં આવે છે હજી આટલું જ નહીં કુદરતી વાયુમાંથી જે હાઇડ્રોજન વાયુ જે બહાર લાવવામાં આવે છે બરોબર કે જે આપણે યુરિયા આપણું જે ખાતર છે કૃત્રિમ ખાતર જે આપણે છોડીને અને પાકને રાખીએ છીએ તો એમાં પણ હાઇડ્રોજન વાયુનો ઉપયોગ થાય છે તો એમાં પણ પેટ્રોલમાંથી જ એનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય છે આટલા બધા ઉપયોગો છે પેટ્રોલના મતલબ કે કઈ જગ્યાએ વસ્તુ છે મોસ્ટ બાકી નથી તો આટલા બધા ઉપયોગ છે એટલા માટે પેટ્રોલિયમને કાળું સોનું કહેવામાં આવે છે તમને એક્ઝામમાં પૂછાય કે પેટ્રોલિયમને કાળું સોનું શું કામ કહેવામાં આવે છે તો તમારે એના રીઝન છે એ લખવાના છે એક અને બે મોટા મોટા રીઝન કે ભાઈ આટલી જગ્યામાં પેટ્રોલિયમનો ઉપયોગ થતો જોવા મળે છે એટલા માટે પેટ્રોલિયમને કાળું સોનું કહેવામાં આવે છે તમને વૈજ્ઞાનિક કારણમાં આ વસ્તુ આવશે બે માર્ક્સ માટે મિત્રો તમારી ટેક્સ્ટબુકમાં જુઓ તમે બધાય
વિડિયો થી સ્ટોપ કરીએ તમારી ટેક્સ્ટબુક ખોલો પેજ નંબર છે 60 પેજ નંબર 60 ઉપર તમે જુઓ તો તમને આખો એક ટેબલ લખેલો આવ્યો છે કે જેમાં બધાય પેટ્રોલિયમના ઘટકો આવ્યા છે અહી પેટ્રોલિયમના ઘટકો કેમ યાદ રહેશે તો કે એનું સૂત્ર છે બધાયના પહેલા અક્ષર લઈ લ્યો પેપે ને કે ડીયુ બડા એવું સૂત્ર થશે બરાબર છે પેપે ને કે ડીયુ બડા આમાં તમને નેપ્તા આપેલું નથી ને ઉપરથી બધાયના પહેલા અક્ષર કરશો ને એટલે એક સૂત્ર બનશે હવે આ તમને લાઈનમાં યાદ રહેશે તમારે એ બધાના ઉપયોગ જોવાના છે હું તમને એક એક ઉપયોગ કહેતો જાઉં છું તમે જઈ તમારી ટેક્સ્ટબુકમાં જોતા રહો પહેલું છે એલપીજી એલપીજી આપણને ખબર જ છે કે પેટ્રોલિયમ હોય છે અને તેનો ઉપયોગ છે એ આપણે ઘરમાં પણ એલપીજીનો જ ઉપયોગ કરીએ છીએ આજે બરોબર છે પછી બીજું છે પેટ્રોલ પેટ્રોલ આપણને ખબર જ છે બધા વાહનોમાં મોટરમાં બધી જગ્યાએ બળતણ તરીકે પેટ્રોલનો ઉપયોગ થતો હોય છે પછી તમને નેપ્થા નથી આપેલું કાંઈ વાંધો નહીં આપણે આગળ વધશું કેરોસીન છે કેરોસીન પહેલાના જમાનામાં બહુ જ વાપરતા સ્ટવમાં ને એમાં જેટીમાં ને એમાં પણ કેરોસીનનો ઉપયોગ છે એ જોવા મળે છે તો એ વસ્તુ આપણે યાદ રાખવાની છે પછી છે ડીઝલ ડીઝલ આપણને ખબર છે ભારે ભારે વાહનો છે કારમાં ને એ બધામાં મોટા ટ્રક છે તો એ બધામાં શેનો ઉપયોગ થશે ડીઝલનો પછી છે ઊંજણ તેલ બરાબર ઊંજણ તેલનો પણ આપણે ઘણી જગ્યાએ ઉપયોગ કરીએ છીએ વાહનોના પાસે ઘસાઈ જાય છે તો પણ એમાં આપણે ઊંજણ તેલનો ઉપયોગ કરીએ છીએ પછી છે પેરાફિન મેળ છે એક પીળા રંગનું એક પ્રવાહી હોય છે અને પછી એનું રૂપાંતર થઈ મેળમાં કરવામાં આવતું હોય છે તો એનો ઉપયોગ છે મેળમાં વેસેલિનમાં આ બધું બનાવવામાં તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને છેલ્લું એક છે વિટામિન વિટામિન છે એક કોલસાનો એક પ્રકાર છે રોડ બનાવવા માટે તેનો ઉપયોગ થતો હોય છે અને રંગો બનાવવા માટે પણ તેનો ઉપયોગ થતો હોય છે આ બધા છે જો ઉપયોગ છે તમારે ખાસ યાદ રાખવાનું છે બોર્ડ ઉપર સમય નથી એટલા માટે મેં લખેલા નથી પણ બધાનો ઉપયોગ ક્યાં થાય મોસ્ટ ઓફ આપણને પેટ્રોલ અને કેરોસીનની તો ખબર જ છે બીજા બે ત્રણ ચીજ આપણે ખાલી યાદ રાખી લેવાના છે બરોબર હવે છે કુદરતી વાયુ હવે કુદરતી વાયુ એટલે તો કે સૌથી પહેલી વસ્તુ કે કુદરતી વાયુને ગમે ત્યાં હેરિટેજ તરીકે સાફ કરવાનું છે પાઇપલાઇન દ્વારા આપણે આજે આજની તારીખે પણ આપણે પાઇપલાઇન દ્વારા પણ કુદરતી વાયુને આપણે પહોંચાડી શકીએ છીએ આપણા ઘરે પણ પાઇપલાઇન જે નખાવાઈ ગઈ છે અને ખાલી આપણે ગેસ ચાલુ કરીએ છીએ તો ગેસ ચાલુ કરીએ એટલે ખાલી એક પાઇપલાઇન મારફતે છે તો એ એટલું બધું ઊંચા દબાણ હેઠળ વાયુને અંદરથી એક બી જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવો એટલો સરળ હોય છે તે વાયુને આપણે કુદરતી વાયુ છે એ કહેવામાં આવતું છે હવે કુદરતી વાયુમાં છે સીએનજી સીએનજી નું ફૂલ ફોર્મ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ યાદ રાખજો સીએનજી નું ફૂલ ફોર્મ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ આપણને ખબર જ છે કે બધી રિક્ષાઓ અત્યારે સીએનજી મારફત થઈ ગઈ છે શું કામ તો કે પ્રદૂષણ નથી ફેલાતો આ મોટામાં મોટો ફાયદો અને ખાસ એ કે આપણને સરળતાથી પરવડે એવો છે તમે જોજો પેટ્રોલ અને કેરોસીન કે ડીઝલની કમ્પેરિઝન તમે સીએનજી સાથે કરો ને એટલે સીએનજી બધા કરતા સસ્તો પડે સાવ એટલે સાવ ગાડીમાં પણ સીએનજી વાળી ગાડી હોય તો બહુ જ સસ્તી પડે છે બરોબર વીજળીના ઉત્પાદન માટે પણ સીએનજી નો ઉપયોગ કરવામાં આવે છે અને ખાસ પ્રદૂષણ એટલો ઓછું ફેલાય છે અને વાતાવરણ એકદમ સ્વચ્છ રહે છે આ મોટામાં મોટો ફાયદો સીએનજી નો અને પાઇપલાઇન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ તેને લઈ જવામાં આવતું હોય છે એટલે આપણે સીએનજી નું યાદ રાખીશું અને બીજા ઘણા બધા દેશમાં એમાં વસ્તુ છે એ એપ્લાય થઈ ગઈ હતી આપણે પણ આ બધું થઈ ગયું છે ડિટેલમાં તમારી ટેક્સ્ટબુકમાં જે આપેલું છે પણ આપણે બધા શીખીના એના નામ કોઈ યાદ રાખવાની જરૂર નથી હવે એક છેલ્લું છે કે કુદરતી સંસાધનો મર્યાદિત પ્રમાણમાં હોય છે તો આપણે તેનો વ્યવસ્થિત પણે ઉપયોગ કરવો જોઈએ આપણને ખબર જ છે કે જેટલો જો આપણે સમજી વિચારીને ઉપયોગ નહીં કરીએ તો આવનારી પેઢી માટે કંઈ જ નહીં બચે બરોબર છે મન ફાવે માપો દિવસે આપણે બાઇક કેવું ચલાવીએ કાર કેવું ચલાવીએ તો પેટ્રોલ અને ડીઝલ તો જેટલા આપણે નાખશો એટલે ખૂટી જવાના છે જો બધી વસ્તુનો સમજણપૂર્વક ઉપયોગ ન કર્યો તો આજે બધે જે ખૂટી જશે એટલે ગવર્નમેન્ટ અને આપણે પણ સમજવું જોઈએ કે આપણે કોઈ પણ સંસાધનનો ઉપયોગ કરીએ તો સમજી વિચારીને કરવું જોઈએ અને બીજાને અવેરનેસ પણ લેવી જોઈએ હવે જ્યારે આપણે બીજામાં અવેરનેસ લેવું તો એવી રીતે ગવર્નમેન્ટ થ્રુ આપણને પણ એ લોકો ગાઈડલાઈન આપે છે કે શું કરવું જોઈએ તો એ જે ગવર્નમેન્ટ આપણને આપે છે એવું એક સંસ્થાનું નામ છે પીસીઆરએ એક માસ માટે ફૂલફોર્મ પૂછાશે યાદ રાખજો ધ પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન
દર વખતે શું થતું હોય કે ભૂકંપની આવતો હોય, સુનામી આવતો હોય, તો ગવર્નમેન્ટ એની માટેની એક બુકલેટ બહાર પાડતા હોય કે કદાચ આપણે આજુબાજુમાં ભૂકંપ આવ્યો કે સુનામી આવ્યું તો આપણે કેવા કેવા પગલા છે એ ધ્યાનમાં રાખવા જોઈએ. બરોબર છે? તો એવી જ રીતે આપ જે પીસીઆર સંસ્થા છે એ લોકોએ આપણને કુદરતી સંસાધનોને કેમ જાળવવા એની થોડી માહિતી આપી. આપણે ખાલી યાદ રાખવાનું છે વાહન માટેનું આપ્યું છે. પેલું આપ્યું છે કે વાહનને મધ્યમ ગતિએ ચલાવવું જોઈએ, મતલબ કે વધારે સ્પીડ ચલાવવું જોઈએ નહીં. બીજું ટ્રાફિક સિગ્નલ હોય ત્યારે એન્જિન બંધ કરી દેવા જોઈએ. બરોબર? ટ્રાફિક સિગ્નલ પાસે ઉભા છીએ, આપણને ખબર છે કે 5-7 મિનિટ થઈ જશે તો ગાડી છે એ બંધ કરી દે કે જેથી એટલા સમયમાં પેટ્રોલ અને ડીઝલ આપણું ન પડે. તો આ વસ્તુ તો આપણે ખાસ ધ્યાન રાખવી જોઈએ. અને પછી છે વાહનોની નિયમિત જાળવણી. યોગ્ય યોગ્ય સમય થાય 2 મહિના 3 મહિના 5 મહિના તો આપણા એન્જિનમાં એમાં ઘસારો રહેતો હોય છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક પેટ્રોલનો બગાડ છે એ વધારે પડતો થવા માંડતો હોય છે. તો જો યોગ્ય સમય વાહનોની આપણે જાળવણી નિયમિત કરાવતા રહીએ તો પણ પેટ્રોલ અને ડીઝલની અલગ અલગ જે બચત કરાવી શકીએ છીએ. તો આપણે આપણા વાહનોની જાળવણી કરવી જોઈએ. મિત્રો અહીંયા આપણો પાઠ છે પૂરો થાય છે. બહુ જ સરળ પાઠ છે. મેં જેટલું બોર્ડ પર લખ્યું એટલું પણ ખાલી હતી, એક કે બે વખત વાંચી લેશો ને એટલે બધું જ તમને આપણો પાઠ છે એ આવડતો હશે. અને પીડીએફ હું તમને છે એ તમને વોટ્સઅપમાં મોકલી આપીશ. તમે પાઠ આપણો લખી લેવાનો છે અને પાછો એક વ્યવસ્થિત છે એ તૈયાર કરી લેજો. અહીંયા આપણે ફરીવાર એકવાર પાઠ 5-4 પાઠ પૂરા કરી નાખ્યા અને પાંચમો પાઠ છે એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે પાઠ 6 તરફ આગળ વધશું.